नमस्कार विद्यार्थी मित्रों, बे लेक्चरनी अंदर छेल्ले आपणे अधिच्छदीय पेशी छे एना प्रकारोनी चर्चा पूरी करी हती। आजे आपणे एक नवा टॉपिकनी शुरुआत करीए छीए। एक नवी पेशी ए छे संयोजक पेशी, बराबर, कनेक्टिव टिश्यू। संयोजक पेशी अंग्रेजी में ने कहेवाय छे कनेक्टिव टिश्यू। હવે અહીંયા જો નામ છે કનેક્ટિવ, આપણે કહીએ કનેક્શન એટલે જોડાણ, બરાબર છે। તો આ સંયોજક પેશી છે એનું નામ એટલા માટે પડ્યું છે કે ઈ ખરેખર તો બે પેશીઓ કે અંગોને એકબીજા સાથે જોડવાનું કામ કરે છે, એટલા માટે એને સંયોજક પેશી તરીકે ઓળખવામાં આવે છે। જટિલ પ્રાણીઓ છે એના શરીરની અંદર સંયોજક પેશી એ વિસ્તૃત સ્વરૂપે ફેલાયેલી હોય છે। અચ્છા, સંયોજક પેશી એનું નામ શરીરની અન્ય પેશીઓ અને અંગોને એકબીજા સાથે જોડવા તથા અવલંબનના આધારે આપવામાં આવ્યું છે। એટલે સંયોજક પેશી શું કામ કહેવાય છે? તો કે આ નામ મુખ્યત્વે શરીરની અન્ય પેશી અને અંગોને એકબીજા સાથે જોડવા તથા અવલંબનના આધારે આપવામાં આવ્યું છે। એટલે સંયોજક પેશી નામ એટલા માટે આપવામાં આવ્યું છે। બીજું, સંયોજક પેશી છે એની અંદર શિથિલ પેશીથી લઈને બધી જ વિશેષ પ્રકારની પેશીઓ જેવી કે કાસ્થિ, અસ્થિ, મેદપૂર્ણ પેશી, રુધિર વગેરેનો સમાવેશ થાય છે, જે આપણે ઓલરેડી ચાર્ટની અંદર ભણી ગયા છીએ, બરાબર છે, કે સંયોજક પેશી છે એ કઈ કઈ છે એનો સમાવેશ થાય છે। ખૂબ એક મહત્વની વાત અહીંયા કીધી છે, આપણને નીટની અંદર પણ પ્રશ્ન સ્વરૂપે પૂછાઈ શકે કે રુધિર સિવાયની બધી જ, જો અહીંયા હું સ્પષ્ટ અલગ કલરથી લખું છું, હા, રુધિર સિવાયની બધી જ સંયોજક પેશીના કોષો એક રચનાત્મક પ્રોટીનના તંતુને રચનાત્મક પ્રોટીનના તંતુ સ્ત્રવિત કરે છે। અને એને શું કહેવામાં આવે છે? તો કે જેને કોલેજન અથવા તો ઇલાસ્ટીન તરીકે ઓળખવામાં આવે છે। જેને શું કહેવામાં આવે છે? કોલેજન તંતુ કે એનું બીજું નામ અથવા એને ઇલાસ્ટીન તરીકે ઓળખવામાં આવે છે। તેને ઇલાસ્ટીન તરીકે ઓળખવામાં આવે છે। તો આવી રીતે સંયોજક પેશી છે એ આવા જે રુધિર સિવાયની સંયોજક પેશીના કોષો એ રચનાત્મક પ્રોટીનના તંતુઓને સ્ત્રવિત કરે છે, જેને કોલેજન તરીકે ઓળખવામાં આવે અથવા તો એનું બીજું નામ ઇલાસ્ટીન છે। આ તંતુઓ શું કામ કરે છે? આવા જે તંતુઓ જે સ્ત્રાવ કરે એ તંતુઓ શું કાર્ય કરે? તો કે આ તંતુઓ છે એ મુખ્યત્વે પેશીઓને મજબૂતાઈ, સ્થિતિસ્થાપકતા અને લચીલાપણું, એટલે કે જેને ઇલાસ્ટિસિટી કહેવાય, એ આપે છે, બરાબર છે। જુઓ, તંતુઓ એ મુખ્યત્વે પેશીઓને મજબૂતાઈ, બીજું સ્થિતિસ્થાપકતા અને ત્રીજું લચીલાપણું પ્રદાન કરે છે।
શું પ્રદાન કરે છે? લચીલાપણું આપે છે, એટલે કે પ્રદાન કરે છે. આ કોષો એ રૂપાંતરિત પોલીસેકેરાઇડનો પણ સ્ત્રાવ કરે છે કે જે કોષો અને તંતુઓની વચ્ચે જમા થઈને મેટ્રિક્સ એટલે કે આધારક દ્રવ્ય તરીકે વર્તે છે. એટલે અહીંયા બીજી એક વાત કીધી છે આપણને કે અહીંયા આગળ આ કોષો એ રૂપાંતરિત પોલીસેકેરાઇડનો છે એનો સ્ત્રાવ કરે છે. કે જે કોષો અને તંતુઓની વચ્ચે જમા થઈ તંતુઓ છે એની વચ્ચે જમા થાય. કોની કોની વચ્ચે? કોષો અને તંતુઓ. આ કોષોની અંદર જે તંતુઓ હોય એ તંતુઓની વચ્ચે જમા થાય. હમણાં આપણે આકૃતિ આવશે એટલે વધારે સમજાવીશ. જમા થાય ને મેટ્રિક્સ, આ અંગ્રેજી શબ્દ છે, એને ગુજરાતીમાં આપણે કહીએ છીએ આધારક દ્રવ્ય. મેટ્રિક્સ એટલે કે આધારક દ્રવ્ય તરીકે વર્તે છે, બરાબર. હવે આપણે જોઈ ગયા કે સંયોજક પેશી છે એને ત્રણ પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવી છે, શિથિલ સંયોજક પેશી, સઘન સંયોજક પેશી અને વિશિષ્ટ સંયોજક પેશી, બરાબર છે. એટલે આ પેશી છે એને કેટલા પ્રકારોમાં વર્ગીકૃત કરવામાં આવી છે? તો કે એને ત્રણ પ્રકારોની અંદર વર્ગીકૃત કરવામાં આવી છે આ પેશીના પ્રકારો. પહેલો પ્રકાર શિથિલ સંયોજક પેશી, બીજી સઘન સંયોજક પેશી અને ત્રીજી એ છે વિશિષ્ટ સંયોજક પેશી, બરાબર. તો આવી રીતે ત્રણ પ્રકારમાં એને વહેંચવામાં આવી છે. હવે આ ત્રણેય પ્રકારોને આપણે ડિટેલમાં સમજવાના છે. તો શરૂઆત આપણે કરવાની છે શિથિલ સંયોજક પેશીથી. ઓકે, તો જોઈએ શિથિલ સંયોજક પેશી. ચાલો, શિથિલ શબ્દનો અર્થ શું થાય? આપણે રેતી હોય એ એમનેમ પડી રહે, એની પવન આવે કે એની ઉપર કોઈ એવું દબાણ લગાડવામાં આવે તો જ એનું સ્થાનાંતરણ થાય, એટલે કે એ શિથિલ પડી એમનેમ પડી રહે છે. એમ શિથિલ સંયોજક પેશી એટલે શું? અચ્છા, શિથિલ સંયોજક પેશી અચ્છા, આ પેશીની અંદર મુખ્યત્વે શું હોય? તો કે આ પેશીમાં કોષો તેમજ તંતુઓ એકબીજા સાથે અર્ધ તરલ આધારક પદાર્થની અંદર શિથિલતાથી ગોઠવાયેલા હોય છે. હા, ધારો કે આપણે એક પેશીનું ઉદાહરણ લઈએ. આ રીતની પેશી છે, આટલો આપણે એનો ભાગ લઈએ. તો એની અંદર મુખ્યત્વે આપણને શું જોવા મળે? તો કે તંતુઓ અને કોષો બંને પ્રકારના ઘટકો છે આપણને જોવા મળે. માની લો કે આ પ્રકારે આપણને આવા કોષ, આવા તંતુઓ જોવા મળે, બરાબર છે. આવા તંતુઓ જોવા મળે, આવા અલગ અલગ પ્રકારના તંતુઓ છે એ જોવા મળે. ઓકે, હવે તંતુઓ છે એ બીજા પ્રકારના પણ હોય, એક પ્રકારના તંતુ છે, આપણે બીજા પ્રકારના તંતુ પણ દોરીએ. હવે ધારો કે આવા પ્રકારના તંતુઓ હોય એની અંદર, આવા ટૂંકમાં આમ જાળી જેવું આપણને જોવા મળતું હોય, બરાબર. આ પ્રકારે આવા બીજા તંતુ આપણને જોવા મળતા હોય. રેડી? હવે સાથે સાથે
અહીંયા આગળ વિવિધ પ્રકારના કોષો પણ આપણને જોવા મળતા હોય, બરાબર છે? ધારો કે આવા કોષો જોવા મળે છે, આ કોષો છે, બરાબર. અચ્છા, બીજા પ્રકારના કોષો જોવા મળે છે, ધારો કે આવા પ્રકારના કોષો જોવા મળે અહીંયા બીજા. આખો ગ્રીન કલરનો ભાગ છે, આવા કોષો જોવા મળે આપણને, બરાબર છે. ત્યાર પછી એની અંદર આવા કોષો પણ આપણને જોવા મળે. બરાબર, આ પ્રકારના કોષો એટલે ટૂંકમાં કોષો, આ બધા તંતુઓ અને એની વચ્ચે શું આવેલું હોય છે? તો કે અર્ધ તરલ આધારક, એટલે બાકીનો જેટલો ભાગ છે અહીંયા શું આવેલું હોય છે? આવું અર્ધ તરલ આધારક આવેલું હોય છે અહીંયા બધે. આવું અર્ધ તરલ આધારક, આ બધું જે ભાગ ખાલી છે ત્યાં શું આવેલું હોય છે? આવું અર્ધ તરલ આધારક હોય છે. હવે આકૃતિ હું તમને હમણાં આ ટેક્સ્ટબુકની અંદર આપેલી છે એવી પણ આકૃતિ હું તમને બતાવું છું, બરાબર છે? આપણી પાસે અહીંયા સ્લાઇડમાં ઉપલબ્ધ છે. તો આવી આવી રચના એ પેશીની, શિથિલ સંયોજક પેશીની જોવા મળે છે, બરાબર છે? હવે અહીંયા આગળ તમે જુઓ તો આ જે પેશી છે એ તંતુ ઘટક પેશી છે. અહીંયા આપણે જે આકૃતિ દોરેલી છે ને, ઇકોની આકૃતિ દોરેલી છે તંતુ ઘટક પેશીની. હવે આ તંતુ ઘટક પેશી એની અંદર આ જે મેં લાલ કલર જેવા દોર્યા છે એ બધા એને કહેવાય છે ઇલાસ્ટીન તંતુ. શું કહેવાય છે? ઇલાસ્ટીન તંતુ. ત્યાર પછી આ બહુ મોટા કોષ છે આ બ્લેક કલરના, એને કહેવાય છે ભક્ષક કોષો અથવા બૃહદ કોષો, મોટા હોય એટલે, અથવા બૃહદ કોષો, બરાબર. પછી આ જે ગ્રીન કલરના છે એને કહેવાય છે તંતુ કોષો. આ તંતુ ઘટક છે એટલે એને તંતુ કોષો કહેવાય છે. અને આ કોષો છે એને કહેવાય છે માસ્ટ કોષો. માસ્ટ કોષો તરીકે ઓળખવામાં આવે છે. પછી આ બધા છે એ કોલેજન તંતુઓ છે. હા, આ બધા શું છે? કોલેજન. આ ઇલાસ્ટીન લાલ કલર જેવા છે ઇલાસ્ટીન, બ્લુ કલર છે એ કોલેજન. તો આવું કંઈક શિથિલ સંયોજક પેશીની અંદર આપણને જોવા મળે છે. તો આ શિથિલ સંયોજક પેશી એ એની અંદર કોષો તેમજ તંતુઓ એકબીજા સાથે અર્ધ તરલ આધારક પદાર્થની અંદર શિથિલતાથી ગોઠવાયેલા હોય છે, જેમ કે તંતુ ઘટક પેશી. ઓકે, તો આપણે તંતુ ઘટક શિથિલ સંયોજક પેશીનું એક પહેલા વિધાન લખીએ, પછી આપણે તંતુ ઘટક પેશીમાં જોઈએ કે આ પેશીના કોષો આ પેશીમાં કોષો તેમજ તંતુઓ એકબીજા સાથે એકબીજા સાથે અર્ધ તરલ આધારક પદાર્થમાં શિથિલતાથી ગોઠવાયેલા હોય છે. બરાબર, શિથિલતાથી ગોઠવાયેલા હોય છે. ઉદાહરણ તરીકે તંતુ ઘટક પેશી. હવે અહીંયા તંતુ ઘટક પેશીની અંદર શું છે કે જે ત્વચાની નીચે આવેલી હોય, એટલે આપણે તંતુ ઘટક પેશી છે એની રચના હવે શરૂઆત કરી દઈએ. તો તંતુ ઘટક પેશી હવે આપણો મુખ્ય ટોપિક થઈ ગયો. ચાલો, એનું સ્થાન ક્યાં હોય છે? તો કે એનું સ્થાન છે એ ત્વચાની નીચે હોય છે. એનું સ્થાન ક્યાં હોય છે? ત્વચાની નીચે આવેલું હોય છે.
ઘણી વખત તે અધિચ્છદ પેશી માટે આધારકીય માળખું પણ રચે છે, તે અધિચ્છદીય પેશી માટે શું રચે છે? તો કે અધિચ્છદીય પેશી માટે આધારકીય માળખાની પણ રચના કરે છે. આધારકીય માળખાનું પણ કાર્ય કરે છે. અચ્છા, આની રચનામાં કોણ કોણ આવેલું છે? તો કે જો આની રચનામાં આપણે જોઈ ગયા કે અહીંયા આગળ તે તંતુ કોષો, બૃહદ કોષો અને માસ્ટ કોષો ધરાવે છે, બરાબર. આની અંદર ત્રણ કોષો છે. કયા કયા? તંતુ કોષો, આ જે તંતુ લીલા કલરના, બીજા ભક્ષક કોષો અને આ માસ્ટ કોષો. એટલે આ પેશી કેટલા કોષો ધરાવે છે? તો કે એની અંદર કોષો છે એ મુખ્યત્વે ત્રણ છે. કયા કયા કોષો છે? તો કે એક ભક્ષક કોષો અથવા એના માટે બૃહદ કોષો પણ કહેવામાં આવે છે એને, બૃહદ કોષો, બરાબર છે. બીજા ભક્ષક કોષો, બીજા છે એ તંતુ કોષો, બરાબર. તંતુ કોષો કે જે તંતુઓનું નિર્માણ કરે, આ તંતુ કોષો દ્વારા તંતુઓ બનાવે છે. અને ત્રીજા એ છે માસ્ટ કોષો કહેવામાં આવે છે. લો, તો આમ આ શિથિલ સંયોજક પેશી જે તંતુ ઘટક છે એની અંદર આવા ત્રણ પ્રકારના કોષો અને બે પ્રકારના તંતુઓ, ઇલાસ્ટિન અને કોલેજન તંતુઓ અહીંયા જોવા મળે છે. તો આ તંતુ ઘટક પેશી છે એ પૂરી થઈ. હવે તંતુ ઘટક પેશી છે એની હું આ તમને આકૃતિ દર્શાવું તો જો આવી છે, દેખાય મેં જે દોરી હતી. હવે બીજી આ છે મેદપૂર્ણ પેશી, તો આપણે એની પણ હમણાં ચર્ચા કરીએ. તો મેદપૂર્ણ પેશીની આપણે ચર્ચા કરીએ. બીજી પેશી છે એ છે મેદપૂર્ણ પેશી. ચાલો, આ બંને કઈ પેશી છે? શિથિલ સંયોજક. અત્યારે આપણે જે ચાલે છે એ કઈ પેશી છે? શિથિલ સંયોજક પેશી છે, બરાબર છે. અચ્છા, મેદપૂર્ણ પેશી. ઓકે, તો મેદપૂર્ણ પેશી છે એ શું છે? તો કે મેદપૂર્ણ નામ ઉપરથી ખબર પડે, મેદ એટલે કે ચરબીયુક્ત. એ બીજી શિથિલ સંયોજક પેશી છે કે જે મુખ્યત્વે ચામડીની નીચે આવેલી હોય. એટલે એનો મતલબ એમ થયો કે શિથિલ સંયોજક પેશીઓ બંને ક્યાં આવેલી હોય છે? ત્વચાની નીચે. સ્થાન એ ક્યાં આવેલું છે? ચામડીની નીચે. ચામડીની નીચે આવેલી હોય છે. બીજું, આ પેશીના કોષો એ મેદના સંગ્રહ માટે વિશિષ્ટીકરણ પામેલી છે. એટલે એનું કાર્ય શું છે? તો કે મેદનો સંગ્રહ કરે છે. મેદના સંગ્રહ માટે વિશિષ્ટીકરણ પામેલી છે. મેદના સંગ્રહ માટે વિશિષ્ટીકરણ પામેલી છે. નેક્સ્ટ, આ પેશી છે એ વધારાના પોષક તત્વ કે જે વધારાના પોષક પદાર્થો કે જે ત્વરિત રીતે ઉપયોગમાં નથી લેવાતા તેને મેદમાં રૂપાંતર કરે. એટલે આપણે જે ખોરાક ખાઈએ છીએ કે જે ત્વરિત શરીરને ઉપયોગમાં નથી લેવાતો તો એનું મેદમાં રૂપાંતર કરવાનું કાર્ય કરે છે. કે જે વધારાના પોષક તત્વોને, જે વધારાના પોષક પદાર્થો જે વધારાના પોષક પદાર્થો કે જે ત્વરિત ઉપયોગમાં લેવાતા નથી તેને શેમાં રૂપાંતર કરે છે? મેદમાં રૂપાંતર. એટલે કે તે મેદમાં રૂપાંતર પામે છે. તે મેદમાં રૂપાંતર પામે છે અને આ પેશીમાં સંગ્રહ થાય છે. અને આ પેશીમાં એનો સંગ્રહ થાય છે. તો આવી મેદપૂર્ણ પેશી એક
કેવી હોય? હમણાં આપણે આકૃતિ જોઈ ગયા, એ આકૃતિ આપણને વારંવાર પૂછાય છે, આ એમસીક્યુ ની અંદર આ પૂછાય છે, તો હું તમને બતાવું કે આ મેદપૂર્ણ પેશી છે, બરાબર છે, મેદપૂર્ણ પેશી છે, જુઓ આ મેદપૂર્ણ પેશી છે, બરાબર છે, અહીંયા આગળ આપણને આપેલી છે. હવે આ ભાગ છે ત્યાં મેદનો સંગ્રહ થાય છે, એટલે અહીંયા લખ્યું છે કે મેદ સંગ્રહિત વિસ્તાર, આ એનું કોષ કેન્દ્ર છે અને આ કોષરસ પટલ છે, બરાબર છે. અહીંયા આગળ આપણને કોષરસ પટલ જોવા મળે, આ ભાગ છે, આ કોષ કેન્દ્ર છે ને આવડો આ બધો મેદ સંગ્રહિત વિસ્તાર છે, બરાબર છે. તો આવી રીતે મેદપૂર્ણ પેશી છે એ આપણને જોવા મળે છે. તો આ મેદપૂર્ણ પેશી કે જે વધારાના ખોરાકનો સંગ્રહ, મેદનો સંગ્રહ કરે છે. ત્યાર પછીની બીજી પેશી આપણે જોવાની છે, એ છે સઘન સંયોજક પેશી. ઓકે, તો ચાલો હવે આપણે જોઈએ છીએ સઘન સંયોજક પેશી. ઓકે, સઘન સંયોજક પેશી, સઘન સંયોજક પેશીમાં તંતુ કોષો, એ તંતુઓ તેમજ તંતુ કોષો સઘન રીતે ગોઠવાયેલા હોય, એકદમ નજીક, જો અહીંયા આગળ જગ્યા હતી શીથી રીતે, ત્યારે આમાં તો એકદમ સઘન રીતે ગોઠવાયેલા હોય છે, અને એમાં તંતુઓની ગોઠવણીને આધારે નિયમિત કે અનિયમિત ભાત દર્શાવતી હોય, એના આધારે બે પ્રકારની છે, સઘન નિયમિત અને સઘન અનિયમિત પેશી તરીકે ઓળખવામાં આવે છે. તો હવે સઘન નિયમિત અને સઘન અનિયમિત પેશીની વાત કરીએ, તો સઘન સંયોજક પેશી કોને કહેવાય, પહેલા તો આપણે એની ચર્ચા કરીએ કે આ પેશીમાં જે તંતુ છે ઈ અને તંતુ કોષો, જો બે વસ્તુ અલગ અલગ છે, તંતુ એટલે તાંતણા અને તંતુ કોષો એટલે ઈ જે કોષો આવેલા છે, ઈ બે એટલે બે વસ્તુ અલગ છે. તંતુ તેમજ તંતુ કોષો સઘન રીતે ગોઠવાયેલા હોય છે. તંતુઓ છે એની ગોઠવણી એ મુખ્યત્વે કઈ બે ભાત દર્શાવે છે, તો કે તંતુઓની ગોઠવણી મુખ્યત્વે નિયમિત અને અનિયમિત, આમ એ બે ભાત દર્શાવે છે. ઓકે, નેક્સ્ટ, આ સઘન સંયોજક પેશી છે એમાંથી જે નિયમિત છે એને નિયમિત સઘન સંયોજક પેશી કહેવાય, જે અનિયમિત છે એને સઘન અનિયમિત તરીકે ઓળખવામાં આવે છે. હવે એમાંથી પહેલી સઘન નિયમિત સંયોજક પેશીઓ, તો સઘન નિયમિત સંયોજક પેશી છે એની અંદર શું જોવા મળે, તો એ આપણે જોઈએ સઘન નિયમિત સંયોજક પેશી. આપણે એક એકને ચર્ચા કરીએ, સઘન નિયમિત પેશી, બરાબર, સઘન નિયમિત સંયોજક પેશી, પછી આ તો આપણને ખબર જ હોવી જોઈએ કે આપણે સંયોજક પેશી ભણી રહ્યા છીએ, બરાબર. તો આ સઘન નિયમિત સંયોજક પેશી છે એ શું છે, તો કે એ પેશીઓમાં સમાંતર તંતુઓના ગુચ્છાની વચ્ચે કોલેજન તંતુઓ છે એ એક હરોળમાં ગોઠવાયેલા હોય છે. એક હરોળમાં, હમણાં આપણે આકૃતિ જોઈએ એટલે ખ્યાલ આવશે, શેની અંદર, નિયમિતમાં એકદમ સમાંતરે આપણને ગોઠવાયેલા જોવા મળે છે. એટલે કે આ પેશીમાં મુખ્યત્વે સમાંતર તંતુઓના ગુચ્છા છે એના ગુચ્છાઓની વચ્ચે શું આવેલું છે, કોલેજન તંતુઓ એ હરોળમાં ગોઠવાયેલા હોય છે. બરાબર, એ હરોળમાં ગોઠવાયેલા હોય છે. બીજું કે સ્નાયુબંધ કે જે કંકાલ સ્નાયુ અને હાડકા સાથે જોડે છે
અને અસ્થિબંધ કે જે હાડકાને એકબીજા સાથે જોડે છીએ એનું ઉદાહરણ છે. એટલે અહીંયા સઘન નિયમિત સંયોજક પેશી છે એના ઉદાહરણો કયા કયા છે? તો કે અસ્થિબંધ અને સ્નાયુબંધ, બરાબર છે. તો પહેલું સ્નાયુબંધ, ઓકે, સ્નાયુબંધ કોને કહેવામાં આવે છે? તો કે જે કંકાલ સ્નાયુઓને હાડકા સાથે જોડે છે. કોને? કંકાલ સ્નાયુને હાડકા સાથે જોડે છે તેને શું કહેવામાં આવે છે? સ્નાયુબંધ. અને અસ્થિબંધ કોને કહેવામાં આવે છે? તો કે અસ્થિબંધ કે જે એક હાડકાને બીજા સાથે જોડે છે, એક હાડકાને બીજા સાથે જોડે છે. આ બંને એ સઘન નિયમિત સંયોજક પેશીના શું છે? ઉદાહરણો સ્નાયુબંધ અને અસ્થિબંધ છે, બરાબર છે. તો આવી રીતે સ્નાયુબંધ અને અસ્થિબંધ છે એ સઘન નિયમિત સંયોજક પેશીઓ તરીકે કામ કરે છે. હવે આપણે જોઈએ સઘન અનિયમિત પેશીઓ, સંયોજક પેશી. તો એમાં તો એકદમ નાનીયમથી વાત આપણે સમજવાની છે. સઘન અનિયમિત સંયોજક પેશી, હવે એ શબ્દ છે અનિયમિત, એટલે સ્વાભાવિક રીતે કે એની અંદર તંતુ કોષો અને ઘણા બધા તંતુ, એટલે એ મુખ્યત્વે કોલેજન જ હોય, એ વિવિધ ગોઠવણી દર્શાવે છે, અલગ અલગ પ્રકારની ગોઠવણી દર્શાવતા હોય છે. એટલે અહીંયા આગળ સઘન અનિયમિત સંયોજક પેશીની અંદર મુખ્યત્વે તંતુ કોષો અને ઘણા બધા તંતુઓ અચ્છા કયા તંતુઓ હશે? તો કે મુખ્યત્વે કોલેજન, એ શું દર્શાવે છે? તો કે એ વિવિધ ગોઠવણી દર્શાવે છે. એ વિવિધ ગોઠવણી દર્શાવે છે, બરાબર છે. તો આ કેવી સઘન અનિયમિત સંયોજક પેશી આપણને જોવા મળે છે. આ પેશી પણ ત્વચામાં આવેલી હોય છે. આ પેશી ક્યાં આવેલી હોય છે? એનું સ્થાન ક્યાં હોય છે? તો કે એ ત્વચામાં આવેલી હોય છે. ઓકે, તો આ થઈ ગઈ સઘન અનિયમિત સંયોજક પેશી. હવે આપણે એ બંને જોઈએ. જો આ આ કોલેજન તંતુઓ છે, આ એ છે એ શું છે? સઘન નિયમિત, અને બી છે એ સઘન અનિયમિત. જો આ સઘન નિયમિત, અહીંયા સમાંતર તંતુઓ જોવા મળે છે, જ્યારે અહીંયા અસ્ત કોઈ રીતે અનિયમિત રીતે તંતુઓ આપણને જોવા મળે, આવી ચામડીમાં હોય, અને આવડી આ અસ્થિબંધ અને સ્નાયુબંધની અંદર જોવા મળે છે. તો આવી રીતે આ પેશીઓ છે એ આપણને જોવા મળે છે. આના પછીની જે પેશીઓ છે, કઈ? કે જે વિશિષ્ટીકરણ પામેલી સંયોજક પેશીઓ છે એ કઈ કઈ? તો કે અસ્થિ, કાસ્થિ અને રુધિર. કે જે વિશિષ્ટીકરણ પામેલી સંયોજક પેશી છે, એટલે કે એને વિશિષ્ટ સંયોજક પેશી તરીકે ઓળખવામાં આવે છે. તો એવી વિશિષ્ટીકરણ પામેલી વિશિષ્ટ સંયોજક પેશીઓ, એની આપણે આવતા લેક્ચરની અંદર ચર્ચા કરીશું. તો હોમવર્કની અંદર આજે જે કંઈ ચલાવેલું છે એ તમારે એકવાર બોર્ડ વર્ક છે એ આખું એક વખત લખી અને મોકલવાનું રહેશે. તો અહીંયા આપણે લેક્ચરને પૂર્ણ કરીએ છીએ.